ચાલો તો આજે આપણે એક્ઝામ્પલ નંબર 14 જે ચોપડીના પેજ નંબર 271 પર આપ્યો છે તે જોઈશું. ખાલી એક મિનિટ. તો એક્ઝામ્પલ નંબર 14 ની અંદર શું કીધું છે જુઓ. ચિરાગ, જીગર અને કેશવ ત્રણ જેમ બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એટલે એમનું કયું પ્રમાણ થયું? જૂનું પ્રમાણ. જૂનું પ્રમાણ ત્રણ જેમ બે જેમ એક, ત્રણ ને બે પાંચ ને એક છ. તેમની પેઢીનું 31/3/16 નું પાકું સરવૈયું નીચે મુજબ છે. આપણને પાકું સરવૈયું આપ્યું છે. આ પાકા સરવૈયામાં ચાલુ ખાતા આપ્યા નથી, એટલે ચાલુ ખાતા નથી બનાવ્યા. શું બનાવ્યા? મૂડી ખાતા. કોના? ચિરાગ, જીગર, કેશવના. બરાબર. તારીખ 31/3/16 ના રોજ કેશવ નિવૃત્ત થાય છે. એટલે આ ચિરાગ, જીગર અને કેશવ પૈકી આ જે ત્રીજો ભાગીદાર કેશવ છે એ ધંધામાંથી શું થાય છે? નિવૃત્ત થાય છે. ધંધો છોડીને જાય છે. નિવૃત્તિ વખતે નીચે પ્રમાણેની શરતો નક્કી થઈ. પહેલું, જમીન મકાનની કિંમત 20% વધારવી. એટલે જમીન મકાન સામે નંબર 1. યંત્રની કિંમત 90% સુધી ગણવી. તો યંત્ર સામે નંબર 2. ત્રીજો હોવાળો, રોકાણોની બજાર કિંમત ચોપડી કિંમતના 150%. ચોપડી કિંમતના કેટલા ટકા કીધું? 150%. તો રોકાણો સામે નંબર 3. દેવાદારો પર ગરખા ધનામત 5% ઘટાડવી. દેવાદારો પર 5% ગરખા ધનામત ઘટાડવી. તો દેવાદાર સામે નંબર 4. પેઢીની પગડી 36,000 નક્કી થઈ. પગડીનો હોવાનો ટીક નહીં કરવાનો, ડાયરેક્ટ ગણી લેવાનો. એક કર્મચારીને રૂપિયા 2,000 પગાર ચૂકવવાનો બાકી છે. આ ઉપર આ હોવાનો પણ ટીક નહીં થાય, એની બી ડાયરેક્ટ અસર આપવી પડશે. ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય અને પેઢીમાં 14,000 કાર્યશીલ મૂડી માટે શિલ્લક રહે અને નવી પેઢીમાં મૂડી તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રહેશે. એટલે એવું કહેવા માંગે છે કે કેશવ ધંધો છોડીને જાય છે તો એનો હિસાબ કરતા જે કઈ રકમ નીકળે એ રોકડમાં ચૂકવાઈ જાય અને રૂપિયા ચૂકવાઈ જાય કેશવને, ત્યાર પછી બી ધંધામાં કેટલા રૂપિયા રહેવા જોઈએ? 14,000 રૂપિયા રહેવા જોઈએ. કેશવને જે કઈ હિસાબ કર્યા પછી ચૂકવવાના, ચૂકવી દો પછી કેટલા રૂપિયા રહેવા જોઈએ? 14,000 રૂપિયા રહેવા જોઈએ. એ રીતે ચિરાગ અને જીગર રોકડ ધંધામાં લાવશે અને એમની જે મૂડી છે એ મૂડીને કયા પ્રમાણમાં ફેરવવાની? નવા નફા નુકસાનના પ્રમાણમાં. તો આપણને જે એક્ઝામ્પલ નંબર 13 હતો એનો જે છેલ્લો અહેવાલ હતો એના જેવું જ છે, પણ થોડીક વસ્તુ બદલાઈ છે. આપણે ગણીશું એટલે ખબર પડી જશે. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ. પાકા સરવૈયાની ઉધાર બાજુથી શરૂઆત કરવાની. ચાલો પહેલું જમીન મકાન, એના પર હોવાલા નંબર 1 છે, અંદર લખજો. જમીન મકાન, જમીન મકાન રૂપિયા 50,000. હોવાલા નંબર 1 માં શું કીધું છે? જમીન મકાનની કિંમત 20% વધારે. કેટલા ટકાથી વધારવાનું કીધું? 20%. જેટલા ટકાથી વધારવાનું કે એ વધારી દેવાના. તો વત્તા વધારો 20%. ચાલો તો 50,000 ના 20% 10,000. એટલે જમીન મકાનની કિંમત કેટલી થઈ? 60 થઈ. મિલકતની કિંમત વધે તો નફો થાય, એ નફો પુનઃમૂલ્યાંકન ખાતે શું કરવાનો? જમા કરવાનો. જમીન મકાન ખાતે કેટલો નફો થયો? તમે 10,000 નો. ત્યાર પછી યંત્ર, યંત્ર પર હવાલા નંબર 2 છે. યંત્રો પર હવાલા નંબર 2 છે, ધ્યાન આપજો. 20,000 રૂપિયાના યંત્ર છે, એના પર હવાલા નંબર 2 માં શું કીધું? યંત્રની કિંમત 90% સુધી ઘટાડવી. યંત્રની કિંમત 90% સુધી ઘટાડવી. આ સુધી શબ્દ આવે એટલે એનો અર્થ થાય એટલી કિંમત કરવી. સુધી એટલે શું કહેવાય? એટલી કિંમત, કે યંત્રની કિંમત 90% કરવી. યંત્રની કિંમત 90% કરવી એટલે એવું કહેવા માંગે, આ આપણા જે યંત્ર 20,000 છે એ 100% છે. એ કેટલા ટકા છે? 100% છે. એની કિંમત ઘટાડતા ઘટાડતા
90% સુધી ઘટાડવાનું છે. એની કિંમત 100% થી ઘટાડીને કેટલા ટકા સુધી કરવાની છે? 90% સુધી કરવી છે. એટલે કેટલાનો ઘટાડો થયો? 10% ઘટાડો થયો. કે નહીં તો આને સીધું સાધું એવું કહેવાય, સુધી શબ્દ કહેવાય એટલે એટલી કિંમત કરવી. સુધી એટલે શું વિચારવાનું? એટલી કિંમત કરવાની છે. આપણા 20,000 ના યંત્ર હતા એની કિંમત કેટલી કરવાની છે? 90%. એની કિંમત કેટલી કરવાની? 90%. તો 20,000 ના 90%, 18,000 થયા. એટલે આપણા યંત્રની કિંમત કેટલી ગણવાની? 18,000. 20 ના 18 થયા એટલે કિંમત ઘટી, એટલે ઘટાડો. કેટલાનો ઘટાડો? 2,000. યંત્ર આપણી મિલકત, મિલકતની કિંમત 2,000 રૂપિયાથી ઘટી તો આપણને નુકસાન જશે પુનઃમૂલ્યાંકન ખાતે, ઉધાર યંત્રો ખાતે 2,000. સમજો, સુધી એટલે એટલી કિંમત કરવાની. એટલે એવું કહેવા માટે છે આપણા જે 20,000 ના યંત્ર છે એ 100% કહેવાય. શું કીધું? યંત્રની કિંમત 90% સુધી ઘટાડવી. સુધી એટલે એટલી કિંમત કરવી. આપણા જે 100% ના યંત્ર છે એની કિંમત ઘટાડતા ઘટાડતા કેટલી કરવાની? 90% કરવાની. તો 100 ના 90 થયા તો કેટલી કિંમત ઘટી? 10% ઘટી. તો ઘટાડો 20,000 ના 10%, 20,000 ના 10%, 2,000. અથવા ડાયરેક્ટ ગણવું હોય કેટલી કિંમત કરવાનું કીધું? 90%. તો 20,000 ના 90%, 18,000 આવ્યા તો બહાર કીધું 18,000. 20 ના 18 થયા એટલે કેટલા ઘટ્યા? 2,000 મળી ગયા. કેટલી ડાયરેક્ટ? આ 10% કરો તો બી મળે, અથવા 20 ના 18 કરો, 20 ના 18 થયા તો બી 2,000 ઘટાડો હોય. પણ એ આપણું નુકસાન એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. ત્યાર પછી રોકાણ, રોકાણો પર હવાલા નંબર 3 છે, અંદર લખજો. રોકાણો 10,000 રૂપિયા, શું કીધું છે? રોકાણોની બજાર કિંમત ચોપડે કિંમતના 150%. આ જે રોકાણોની બજાર કિંમત છે એ ચોપડે કિંમતના કેટલા ટકા છે? 150%. ચોપડે કિંમત એટલે, ચોપડે કિંમત એટલે આપણી પાકા સરવૈયાની કિંમત. ચોપડે કિંમત એટલે પાકા સરવૈયાની કિંમત. એટલે પાકા સરવૈયાની જે કિંમત છે એના તમે 150% કરો તો કઈ કિંમત મળી છે? બજાર કિંમત. જેની જેની બજાર કિંમત આપી હોય એની બજાર કિંમત જ લખવાની. તો આપણી પાકા સરવૈયા, સોરી, રોકાણોની પાકા સરવૈયામાં કેટલી કિંમત હતી? 10,000 હતી. એના કેટલા ટકા કરી દો? 150%. તો 10,000 ના 150% કરો એટલે તમને બજાર કિંમત મળશે કેટલી? 15,000. તો બજાર કિંમત 15,000 છે, તમે કેટલા લખો? 15,000. સીધું શું કીધું? બજાર કિંમત ચોપડે કિંમતના 150%. એટલે આપણી જે ચોપડે કિંમત એટલે પાકા સરવૈયાની કિંમત છે એના 150% શું છે? બજાર કિંમત. તો પાકા સરવૈયાની કિંમત કેટલી હશે? 10,000. પાકા સરવૈયા એટલે આપણને જે રકમમાં પાકું સરવૈયું આપ્યું છે એમાં, એમાં કિંમત કેટલી હતી? 10,000. એના 150% કરીએ એટલે બજાર કિંમત મળી ગઈ 15,000. બરાબર. આમાં ધારો કે કરવાની કોઈ જરૂર છે નહીં, ડાયરેક્ટ આ રીતે ગણી નાખાય. ચાલો 10 ના 15 થાય એટલે કિંમત વધી એટલે વધારો 5,000. ત્યાર પછી સ્ટોક, સ્ટોક પર કોઈ હવાલો નથી પાકા સરવૈયામાં. એવા ને કેવા સ્ટોક કેટલા રૂપિયાનો આપ્યો છે? 10,000 રૂપિયાનો. ત્યાર પછી દેવાદારો, એના પર હોવાનો છે, અંદર લખજો. દેવાદારો કેટલા ના આપ્યા? 20,000 ના. અંદર લખજો. શું કીધું છે? દેવાદારો પર હોવાલા નંબર 5, સોરી 4. તો દેવાદારો પર ગલખત અનામત 5% ઘટાડવી. દેવાદારો પર ગલખત અનામત 5% ઘટાડવી. દેવાદારો પર ગલખત અનામત 5% ઘટાડવી. ચાલો, ઘટાડવી શબ્દ હમણાં મૂકી દો સાઈડ પર.
ઘટાડી શબ્દ હમણાં બાજુ પર મૂકી દો તો શું કહેવાય, દેવાદાર ઉપર ગલખા જનામત 5%, એટલે આપણે દેવાદાર પર 5% ગલખા જનામત ગણવાની. દેવાદાર કેટલા, 20,000 ના દેવાદાર, તો 20,000 ના દેવાદાર પર આપણે 5% ગલખા જનામત ગણીએ તો 20,000 ના 5% કેટલા થાય, 1,000 થાય. એટલે એવું કહેવા માંગે છે કે 20,000 ના દેવાદાર ઉપર આપણે 5% ગલખા જનામત ઘટાડવાની છે, તો 20,000 ના 5% કેટલા થાય, 1,000 થાય. તો આપણે 1,000 ની ગલખા જનામત શું કરવાની છે, ઘટાડવાની છે. હવે જો આપણને પાકા સરવૈયામાં ગલખા જનામત આપી છે, પાકા સરવૈયાની ગલખા જનામત, પાકા સરવૈયાની ગલખા જનામત કેટલી આપી છે, જુઓ 2,000 આપી છે. આપણને શું કીધું, હવાલામાં દેવાદારો પર ગલખા જનામત 5% ગણો, ઘટાડો. દેવાદારો પર ગલખા જનામત 5% ગણો, ઘટાડો. તો દેવાદારો 20,000, 20,000 ના 5%, 5% એટલે 1,000 થયા, એટલે 20,000 ના 5%, 1,000 ગલખા જનામત થઈ. આ ગલખા જનામત શું કરવાનું કીધું, ઘટાડવાનું કીધું, એટલે 1,000 રૂપિયા ગલખા જનામત શું થશે, ઘટશે. તો આપણે પાકા સરવૈયામાં જે ગલખા જનામત 2,000 લખી એમાંથી માઇનસ કરવાનો ઘટાડો, કેટલાનો, 1,000, એટલે હવે ગલખા જનામત કેટલી રહી, 1,000 રહી. આપણે કુલ ગલખા જનામત 2,000 ગણી છે પાકા સરવૈયામાં, એમાંથી 1,000 નો શું કરવાનો છે, ઘટાડો કરવાનો. તો 2,000 માંથી 1,000 નો ઘટાડો કરી દઈએ તો ગલખા જનામત કેટલી વધી, 1,000 રૂપિયા વધી, એટલે હવે માઇનસ ગલખા જનામત 1,000 રૂપિયા, એટલે કેટલા આવશે, 19,000 આવશે. હવે સમજો, પહેલા 2,000 ગલખા જનામત હતી, 1,000 રૂપિયાની અનામત ઘટાડી, તો બેમાંથી એક જાય તો ગલખા જનામત કેટલી રહી, 1,000 રહી, તો એ લખી દીધી. હવે શું, આ બે વચ્ચે સરખામણી, આપણે પહેલા ગણીતી પાકા સરવૈયામાં ગલખા જનામત પહેલા 2,000 ગણી, હવે કેટલી ગણી, 1,000, તો ગલખા જનામત 1,000 શું થઈ, ઓછી થઈ. ગલખા જનામત એટલે ભવિષ્યનું નુકસાન, નુકસાન પહેલા 2,000 નું ગણ્યું હતું, હવે 1,000 નું જ નુકસાન છે, કે 1,000 નું નુકસાન શું થઈ ગયું, ઓછું થઈ ગયું. તો નુકસાન ઓછું થયું તો આપણને શું થયો, નફો થયો. પુનઃમૂલ્યાંકન ખાતે જમા કરો, ગલખા અનામત ખાતે 1,000. શાંતિથી સમજો, આપણે પહેલા કેટલી પાકા સરવૈયામાં ગલખા જનામત ગણતી, 2,000, આપણને શું કીધું, 1,000 ઘટાડ, તો 2,000 માંથી 1,000 ઘટાડી દઈએ તો હવે કેટલી વધી ગલખા જનામત, 1,000 રૂપિયા જ વધી. આ જે 1,000 વધી તે અહીં લખી, બરાબર છે. ચાલો પહેલા ગણીથી 2,000 ગલખા જનામત એટલે નુકસાન ભવિષ્ય, પહેલા 2,000 નું નુકસાન વિચાર્યું હતું, હવે કેટલાનું વિચારીએ છીએ, 1,000, એટલે 1,000 રૂપિયા નુકસાન શું થયું, ઓછું. તો નુકસાન ઓછું થાય તો આપણને શું થાય, નફો થાય. તો એ નફો પુનઃમૂલ્યાંકન ખાતે શું કરી દેવાનો, જમા કરી દેવાનો. તો આ રીતે એની અસર અપાશે. ચાલો પછી રોકડ, રોકડ ક્યાં લખવાની, રોકડ ખાતામાં બાકી આગળ લાવ્યા, કેટલા રૂપિયા લાવ્યા બાકી આગળ, 2,000 રૂપિયા. તો આ થઈ આપણી પાકા સરવૈયાની ઉધાર બાજુ. હવે કઈ બાજુ, જમા બાજુ. જમા બાજુ પહેલી મૂડી આપી, મૂડી ક્યાં લખવાની, મૂડી ખાતામાં બાકી આગળ લાવ્યા, કેટલા રૂપિયા મૂડી છે, 30,000, 20,000 અને 10,000. 30,000, 20,000 અને 10,000. ચાલો ત્યાર પછી સામાન્ય અનામત, સામાન્ય અનામત પર કોઈ હવાલો નથી એટલે ભાગીદારો વચ્ચે વહેંચી દો. તો સામાન્ય અનામત, હવે બધાને એની અનુરોધ ખબર જ છે, સામાન્ય અનામત, સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે વહેંચો એટલે ખાતું બંધ થાય. તો અહીં પાકા સરવૈયામાં જવા છે ખાતું બંધ કરવા માટે ઉધાર, સામાન્ય અનામત ખાતે ઉધાર, તો ભાગીદારોના ભાગી ખાતે જવા, અનુરોધમાં જવા તો ખાતામાં પણ જવા. બીજું, આ સામાન્ય અનામત જૂના ધંધાનું એટલે કયા પ્રમાણમાં વહેંચવાનું, જૂના પ્રમાણમાં 3:2:1. તો સામાન્ય અનામતને 3:2:1 વહેંચી, તો સામાન્ય અનામત 6,000 છે, એને 3:2:1 વહેંચો તો 3,000, 2,000 અને 1,000 આવે, બરાબર. ચલો લેન્ડર, એના પર કોઈ જવાનો નથી, પાકા સરવૈયામાં એવા ને એવા મૂકી દો, ચાર ચાર પાંચ મૂકી છોડીને લેન્ડર. ચલો લેન્ડરો કેટલા રૂપિયાના, 44,000 રૂપિયાના.
ચાલો એટલે આખું પાકું સરવૈયું લખી ગયું એટલે હવે આઈ જાવ ભવર પગડી અને નિવૃત્ત થતા ભાગીદાર સિવાય કોઈ હવાલો બાકી હતો નીકળવાનો હવાલા નંબર એક જમીન મકાન ગણી ગયો હવાલા નંબર બે ત્રણ ચાર એ બી ગણાઈ ગયા હવાલા નંબર પાંચ પગડી આપણે પગડી કાર્યશાળી ગણીએ છીએ એનું મૂલ્યાંકન ખાતું બંધ કર્યા પછી ગણીએ છીએ હવાલા નંબર છ એક કર્મચારીને રૂપિયા 2000 પગાર ચૂકવવાનો બાકી છે આ હવાલો હજુ ગણ્યો નથી તો આપણે આ હવાલો પહેલો ગણવો પડે આપણે ત્યાં એક કર્મચારી કામ કરતો હતો આપણે એને પગારના 2000 રૂપિયા આપવાના હતા પણ હજુ આપણે આપ્યા નથી ચૂકવું કીધો વાંચો ચૂકવવાના શું છે બાકી છે તો આપણે જે પગાર ચૂકવવાનો બાકી છે એ આપણા ધંધાનું દેવું કહેવાય આપણે જે પગારના 2000 રૂપિયા આપવાના બાકી છે એ આપણા ધંધાનું દેવું કહેવાય એટલે પાકા સરવૈયામાં જમા ચૂકવવાનો બાકી પગાર રૂપિયા 2000 બરાબર ચૂકવવાનો બાકી પગાર રૂપિયા 2000 હવે આની બીજી અસર હવાલાની બે અસર હોય ભલે આ પગાર ચૂકવાશે આવતા વર્ષે વર્ષ પતી ગયું પણ હજુ ચૂકવાયો નથી એટલે ચૂકવાશે આવતા વર્ષે પણ આ પગાર કયા વર્ષનો આ વર્ષનો તો એ ખર્ચો ભલે ચૂકવાશે આવતા વર્ષે પણ એ ખર્ચો આ વર્ષનો હોવાથી આ વર્ષનો ખર્ચ ગણી પુનઃ મૂલ્યાંકન ખાતે શું કરવાનું ઉધાર કરવાનો ચૂકવવાનો બાકી પગાર રૂપિયા 2000 શાંતિથી સમજો તો મને ખબર પડવી જોઈએ આ પગાર ચૂકવ 31/3/16 ના રોજ કેશવની નિવૃત્તિ એટલે 31/3/16 તો વર્ષ પતી જાય વર્ષ પતી ગયું છે પણ પગાર ચૂકવવાનો શું છે બાકી છે એનો અર્થ એવો કે આ વર્ષ પતી ગયું છે પણ હજુ આ જે પગાર બાકી છે ચૂકવવાનો એ પગાર આવતા વર્ષે ચૂકવાશે પણ એ કયા વર્ષનો આ જ વર્ષનો ને એટલે આ વર્ષનો ખર્ચ હોવાથી ઉધાર અને ચૂકવવાનો બાકી પગાર દેવું હોવાથી પાકા સરવૈયામાં જમા બીજી એક વસ્તુ સિમ્પલ સમજાય દો હવાલાની બે અસર એક જમા તો બીજી ઉધાર અને એક ઉધાર તો બીજી જમા આપણે પહેલી અસર પાકા સરવૈયા શું આપી જમા આપી તો ઓટોમેટિક બીજું શું થાય ઉધાર આ ડાયરેક્ટ વાત પેલું સમજાવ્યું મેં બરાબર છે ચાલો હવે હવાલા નંબર 7 એમાં શું કીધું ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય કેશવ ધંધો છોડીને જાય છે તો એને જે રૂપિયા આપવાના છે એની વાત છે તો એ નિવૃત્તિનો હવાલો છે નિવૃત્તિનો હવાલો ગણતા પહેલા પગડી ગણવી પડે પગડી ગણતા પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવાનું તો ચાલો પુનઃ મૂલ્યાંકન ખાતું આપણે બંધ કરીએ તો આ બાજુ ટોટલ 16000 થયું તો આ બાજુનું ટોટલ કેટલું થવું જોઈએ 16000 થવું જોઈએ તો ચાલો 16માંથી 4 જાય તો કેટલા વધ્યા 12000 વધ્યા આ 12000 રૂપિયા જે નફો છે તે કોની વચ્ચે વહેંચવાનો ભાગીદારો વચ્ચે એટલે ભાગીદારોના મૂડી ખાતે કૌંસમાં નફો ચિરાગ જીગર અને કેશવ આ 12000 નફાને કયા પ્રમાણમાં વેચવાનો 3:2:1 ના પ્રમાણમાં તો 6000 4000 અને 2000 અહીંથી અહીં આવશે પુનઃ મૂલ્યાંકન ખાતે કૌંસમાં નફો 6, 4 અને 2 ચાલો પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ થઈ ગયું એટલે હવે આપણને હવાલા નંબર 5માં પગડી આપી છે હવાલા નંબર 5માં શું આપી છે પગડી આપી છે કે પગડીની અસર આપી છે હવાલા નંબર 5માં જે પગડી આપી છે એની અસર આપીશું તો અવનોંધ કઈ પગડીની ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર થાય લગ્ન પ્રમાણમાં જમા થાય ત્યાગના પ્રમાણમાં હવે દાખલાની અંદર આપણને જૂનું પ્રમાણ લગ્નનું પ્રમાણ જે કંઈ આપે આપણે પહેલાં લખી દઈએ છીએ તો આ દાખલામાં આપ્યું છે શું ખાલી જૂનું પ્રમાણ જ આપ્યું છે તો આ દાખલાની અંદર આપણને એટલું જૂનું પ્રમાણ આપ્યું છે તેથી લગ્નનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ
લગનું પ્રમાણ બરાબર શું થશે જૂનું પ્રમાણ ચાલો 3:2:1 જે ભાગીદાર ધંધો છોડીને જાય એનો ત્યાગ પહેલેથી જ આપણે જાણીએ તો ધંધો છોડીને કોણ ગયો કેશવ ગયો કેશવ એ છેલ્લો ભાગીદાર તેનો ભાગી છેલ્લો તો એનો શું કહેવાય ત્યાગ કહેવાય તો એનો ત્યાગ છે તો લગ્ન પ્રમાણમાં એ હોય ને તો લગ્નનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ તો બાકીના બે ભાગીદારને લગ તેમનું પ્રમાણ કેટલું 3:2 સમજો જે ભાગીદાર ધંધો છોડીને જાય એનો ત્યાગ તો કેશવ ધંધો છોડીને ગયો તો 3:2:1 માં કેશવનો ભાગ કેટલો 1 તો એનો 1 ભાગનો ત્યાગ તો બાકીના બેનો લગ તો 1 ભાગ કરી નાખો તો બાકીના બેનો લગનું પ્રમાણ કેટલું 3:2 અને 9 પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ જે દાખલામાં આપણને એકલું જૂનું પ્રમાણ આપ્યું હોય એ દાખલામાં લગ્નનું પ્રમાણ બરાબર બી જૂનું પ્રમાણ 9 પ્રમાણ બરાબર બી જૂનું પ્રમાણ થશે બરાબર તો હવે દેશે પણ ચિરાગ અને જીગરનું પ્રમાણ કેટલું છે 3:2 અવકમ બની એનું કારણ ચિરાગ અને જીગરનો જૂના પ્રમાણમાં ભાગ કેટલો 3:2 લગ્નના પ્રમાણમાં ભાગ કેટલો 3:2 બેમાં 3:2 છે તો એનું 9 પ્રમાણ બી કેટલું આવે સેમ જ આવે 3:2 અને ત્યાગ કોનો નિવૃત્ત ભાગીદાર ત્યાગનું પ્રમાણ એટલે નિવૃત્ત ભાગીદારનું કોનું આવે નિવૃત્ત કોણ થયો છેલ્લો ભાગીદાર કે સૌ એનું પ્રમાણ કેટલું 1/6 બરાબર મળી ગઈ આપણને બધી વસ્તુ આવામાં કોઈ ગણતરી કરવાની નહીં જ્યારે એકલું જૂનું પ્રમાણ આપ્યું હોય તો પેલો આપણે જે ગણતરી કરીએ છીએ કોઈ કરવાની નહીં સીધે સીધો આ બતાવી પતી ગયું બરાબર તો ચાલો ઉધાર થશે ચિરાગ અને જીગરનો લગ છે એટલે ચિરાગ અને જીગર ખાતે ઉધાર અને નિવૃત્ત કોણ થયો કેશવ એટલે કેશવનો ત્યાગ ત્યાગ કોનો કેશવનો કેવશને કેશવનો બરાબર તો ચિરાગ ના મૂડી ખાતે ઉધાર જીગર ના મૂડી ખાતે ઉધાર કેશવ ના મૂડી ખાતે ચલો હવાલા નંબર 5 માં શું કીધું પેઢીની પાગડી પેઢી એટલે ચિરાગ જીગર અને કેશવ તોને 3ની પાગડી 36,000 એમાંથી આપણે પહેલે કેશવની લખી દઈએ તો આ લખવાની શૈલી પડે કેશવનો શું છે ત્યાગ છે તો એની રકમ બી કઈ લખવાની ત્યાગના પ્રમાણની તો કુલ પાગડી 36,000